હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? મજામાં છો ને બધા? ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ધોરણના સબ્જેક્ટ નંબર 1 અને બેઝ વિથ ધેટ તેમાં આપણે એક્ટિવિટી નંબર 2 માં એક આપણે સ્ટોરી સમજી ગયેલા હતા. આજે આપણે એક્ટિવિટી નંબર 2 માં ક્વેશ્ચન એ અને ક્વેશ્ચન બી ને આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ટેક્સ્ટબુકને ઓપન કરશો અને હાથમાં એક પેન્સિલ રાખજો, બરાબર? આથી મારી બુકમાંથી હું અહીંયાથી સમજાવતો જઈશ અને તમને એનું ટ્રાન્સલેશન કરી અને એના જવાબ તમને હું કહેતો જઈશ, વિથ રીઝન કે કઈ રીતના શું કામ એને શું જવાબ આવે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ. એક્ટિવિટી નંબર 2 માં સ્ટોરી પૂરી થાય ત્યારબાદ ક્વેશ્ચન એ છે અને ત્યારબાદ એના પછી ક્વેશ્ચન બી છે. પહેલા આપણે ક્વેશ્ચન એને સમજશું. જોઈએ, વાંચું છું એની સૂચના. માર્ક એટલે કે રાઈટ કરવાનું છે, બરાબર? ધ કરેક્ટ ઓપ્શન, જે સાચો ઓપ્શન હોય. તમને અહીંયા બે ઓપ્શન આપેલા છે, તો આ રીતના ટ્રુ અને ફોલ્સ કરી તમને બે ઓપ્શન આપેલા છે. એકમાં ટ્રુ લખેલું હશે અને એકમાં ફોલ્સ, આવું સમથિંગ લખેલું છે, બરાબર? ટ્રુ અથવા તો ફોલ્સ. હવે જે જવાબ મળી રહ્યો અહીંયા તમને વિધાન આપેલું છે. હવે વિધાન પેલું વિધાન એવું છે, ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ, આવું તમને વિધાન આપેલું છે. તો હવે એ વિધાન સાચું હોય તો તમારે અહીંયા રાઈટ કરવાનું, જો વિધાન ખોટું હોય તો તમારે અહીંયા પાછળ રાઈટ કરવાનું, બરાબર છે? ખ્યાલ આવ્યો, સમજાણું? તો જોઈએ આપણે એની અંદર. પેલું, ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ, જે સાધુ હતા, ફોલોઅર્સ એટલે કે અનુયાયીઓ, મેની એટલે કે ઘણા બધા, સાધુને ઘણા બધા અનુયાયીઓ હતા. ઓકે, હા હતા કે નતા? યસ, હતા. તો આપેલું જે વિધાન છે તે સાચું છે, એટલા માટે તમારે જે ટ્રુ લખેલું છે એના ઉપર તમારે રાઈટ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ બીજું જોઈએ એમાં, ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. ધ કિંગ એટલે કે રાજા, વોન્ટેડ એટલે કે ઈચ્છતા હતા, ટુ મીટ એટલે કે મળવાનું, સાધુ રાજા છે એ સાધુને મળવા ઈચ્છતા હતા. તો કે ના, તે ઈચ્છતા ન હતા. તો એમાં જવાબમાં તમારે જે ફોલ્સ છે એમાં તમારે રાઈટ કરવાનું રહેશે. ત્યારબાદ એના પછીનું ત્રીજું જોઈએ આપણે, તેનાલી રમણ હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. તેનાલી રમણ હેડ એટલે કે તેનાલી રમણની પાસે અથવા તેનાલી રમણને નો રિસ્પેક્ટ કે આદર ન હતો અથવા તો માન સન્માન ન હતો, બરાબર છે? કોના માટે? તો કે ફોર ધ ફેક સાધુ, જે ખોટો ઢોંગી સાધુ છે તેના માટે તેને માન સન્માન કે આદર ભાવ હતો નહીં, હતો ન હતો. તો સેન્ટેન્સમાં તમને એવું કીધું છે, નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ, બરાબર છે? તો જવાબમાં તમારે એમાં જે ટ્રુ અને ફોલ્સ બે છે તો એમાં તમને એવું કીધું છે કે તેનાલી રમણને ખોટા ઢોંગી સાધુ માટે રિસ્પેક્ટ ન હતી, બરાબર? તો એમાં જવાબ આવશે ટ્રુ, કે ભાઈ રિસ્પેક્ટ તેને નથી. તો વિધાન છે એ સાચું છે, એટલા માટે આપણે ટ્રુમાં આગળ આ રીતના રાઈટ કરવાનું રહેશે. ત્યારબાદ આગળ એના પછી હું વાંચીશું. ધ સાધુ વોઝ રિયલી અ હોલીમેન. ધ સાધુ એટલે કે જે સાધુ હતા, વોઝ રિયલી, રિયલી એટલે કે ખરેખર, હોલીમેન એટલે કે પવિત્ર માણસ હતા, કે વાસ્તવમાં તે ખરેખર પવિત્ર હતા? તો કે ના, નતા. તો આપેલું વિધાન જે છે એ ખોટું છે, એટલા માટે તમારે ફોલ્સની પાછળ રાઈટ કરવાનું રહેશે. ત્યારબાદ એના પછીનું જોઈએ, ધ સાધુ હેડ મેજિકલ પીઅર. મેજિકલ એટલે કે જાદુઈ, બરાબર? કે સાધુની પાસે જાદુઈ દાઢી હતી? હતી ન હતી, આમ એવું કીધું છે કે હતી, એટલા માટે આપેલું વિધાન ફોલ્સ પડશે, બરાબર? ત્યારબાદ એના પછીનું જોઈએ, તેનાલી રમણ રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. કે તેનાલી રમણ છે રિયલી એટલે કે ખરેખરમાં, વોન્ટેડ એટલે કે ઈચ્છતા હતા, ગો ટુ હેવન, હેવન એટલે કે સ્વર્ગમાં જવા, કે તેનાલી રમણ ખરેખર સ્વર્ગમાં જવા ઈચ્છતા હતા? તો કે ના, તે ખરેખર જવા નતા ઈચ્છતા, આમાં એવું કીધું છે કે તે ઈચ્છતા હતા.
તો આપેલું વિધાન જે છે એ ખોટું છે એટલા માટે તમારે ફોલ્સ પાછળ રાઈટ કરવાનું રહેશે ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ધ સાધુ મેન ધ વિલેજર અ રિચ મેન ધ સાધુ એટલે કે સાધુ એ મેન એટલે કે બનાવ્યા ભૂતકાળ છે મેન નું ભૂતકાળ છે મેન એટલે કે બનાવ્યા વિલેજર એટલે કે ગામના લોકોને અથવા તો ગામવાસીને બરાબર છે અ રિચ મેન કે પૈસાદાર માણસ બનાવ્યો સાધુએ ગામવાસીને એટલે કે ગામનો જે માણસ છે એને પૈસાદાર બનાવ્યો તો કે ના નથી બનાવ્યો અમે એવું કીધું છે કે બનાવ્યો એટલા માટે આપેલું વિધાન ફોલ્સ છે તો તમારે ફોલ્સની પાછળ રાઈટ કરવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ ધ કિંગ કેર ફોલ્સ પીપલ ધ કિંગ કિંગ એટલે કે રાજા કેર એટલે કે કાળજી લેવી અથવા તો સાર સંભાળ લેવી કે રાજા છે એ સાર સંભાળ લેતા હતા ફોર હિઝ પીપલ કે તેના જે લોકો છે તેના ગામવાસી છે એની પ્રજા છે તેની રાજા કાળજી લેતા હતા તો કે હા લેતા હતા તો આપેલું વિધાન સાચું છે એમાં તમારે ટ્રુ ની આગળ આ રીતે રાઈટ કરવાનું રહેશે આગળનું જોઈએ ગુડ સાધુસ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ કે ગુડ સાધુ એટલે કે સારા સાધુ ઓલવેઝ એટલે કે હંમેશા એક્સેપ્ટ એટલે કે સ્વીકાર કરે છે મની એટલે કે પૈસા ફોર ધેર સર્વિસ કે તેઓની સેવા માટે ખરેખર સાચા સાધુ તેઓની સેવા માટે પૈસાનો સ્વીકાર કરે છે નથી કરતા આમાં એવું કીધું છે કે તેઓ પૈસાનો સ્વીકાર કરે છે તો આપેલું વિધાન ખોટું પડશે બરાબર ગુડ સાધુ એટલે કે સારા સાધુની વાત કરવામાં આવેલી છે બરાબર ત્યારબાદ આગળ જોઈએ ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રમણ ટ્રસ્ટેડ એટલે કે વિશ્વાસ ભરોસો હતો બરાબર ધ કિંગ એટલે કે રાજાને તેનાલી રમણ ઉપર ભરોસો હતો હતો એટલા માટે જ તેને કેમ્પે મોકલ્યા હતા તો આપેલું વિધાન સાચું છે એટલા માટે તમારે ટ્રુ ની આગળ રાઈટ કરવાનું રહેશે એના પછીનું વિધાન જોઈએ વિદ્યાર્થી મિત્રો વિલ યુ ગો ટુ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ જો અહીંયા તમને જો પ્રશ્ન કરવામાં આવેલો છે વિલ યુ ગો ટુ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ કે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે અથવા તો સારા માર્ક્સ મેળવવા માટે તમે સાધુની પાસે જાશો જવાના છો કોઈ નથી જવાના જવાના હોય એ લોકો યસ ઉપર રાઈટ કરશે અને નો જવાના હોય એ લોકો નો ઉપર રાઈટ કરશે બરાબર તો જવાબમાં શું આવે કે ના આપણે જવાના નથી આપણે મહેનત કરીને સારા માર્ક્સ લેવાના છે બરાબર જેવી રીતના મહેનત કરી અને પૈસાદાર બની શકાય છે એવી રીતના વાંચીને લખીને અને સતત પ્રયત્ન કરી અને સાથે સાથે અભ્યાસ વધારતા જઈએ છીએ આપણે બરાબર અને મહેનત કરીને આપણે સારા માર્ક્સ લેવાના છે બરાબર એટલા માટે જવાબમાં આવશે કે નો કે અમે એટલે કે આપણે જાશું નહીં ઓકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એ જોયો હવે અહીંયાના બી જોશું સૂચના એવી છે બી માં હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ હુ એટલે કે કોણ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ કે આ વાક્ય કોના માટે કોનું છે એટલે તમને જે સેન્ટેન્સ આપેલું હશે એ સેન્ટેન્સ કોનું છે અથવા તો કોના માટેનું છે એ તમારે શોધવાનું રહેશે બરાબર જોઈએ માં પેલું વાક્ય હી લિવડ ઇન અ કેમ્પ તે કેમ્પમાં રહે છે કોણ કેમ્પમાં રહે છે તો કે સાધુ રહે છે તો આ વાક્ય કોનું થયું સાધુનું તો પહેલાનો જવાબ આવશે સાધુ બરાબર ત્યારબાદ બીજું વાક્ય હી ટુક આઉટ કોઈન્સ ફ્રોમ હિઝ પોકેટ હી ટુક આઉટ કોઈન્સ ફ્રોમ હિઝ પોકેટ કે તે તેના ખિસ્સામાંથી બે સિક્કા બહાર કાઢે છે એટલે કે લઈ આવે છે કોણ લઈ આવે છે તો કે વિલેજર ટુ જેને એના ઘરે પૂજા કરાવી છે એ બરાબર એટલા માટે આ વાક્ય કોનું આવશે વિલેજર ટુ પહેલાનો જવાબ આવશે બી ની અંદર પહેલામાં આવશે સાધુ
જે બીજાનો જવાબ આવશે વિલેજર 2 બરાબર ત્યારબાદ he roses to the sadhu he એટલે કે પે રસિસ એટલે કે દસરાઈને જવું to the sadhu એટલે સાધુની પાસે દસરાઈને જાય છે કોણ દસરાઈને જાય છે તેનાલી રમણ તો ત્રીજાનો જવાબ આવશે તેનાલી રમણ ત્યારબાદ એના પછીનું સેન્ટેન્સ જે છે તે જોઈએ he wanted to discuss the new road project he એટલે કે તે wanted એટલે કે ઈચ્છતા હતા બરાબર તે ઈચ્છતા હતા discuss એટલે કે ચર્ચા કરવાનું the new road project નવા રોડના પ્રોજેક્ટ માટે તે ચર્ચા કરવાનું ઈચ્છતા હતા કોણ ચર્ચા કરવાનું ઈચ્છતા હતા તો કે રાજા જવાબમાં આવશે અ ઈ લાંબો સેન્ટેન્સ રાજા માટે છે બરાબર ત્યારબાદ એના પછીનો જવાબ જોઈએ શું આવશે તેનો ક્વેશ્ચનમાં he produced wine and fruits from the air he એટલે કે તે produce એટલે કે ઉત્પન્ન કરે છે coins એટલે કે સિક્કાઓને and fruits એટલે કે ફળોને from the air એટલે કે હવામાંથી તે સિક્કા અને ફળને ઉત્પન્ન કરે છે કોણ ઉત્પન્ન કરે છે સાધુ બરાબર છે તો જવાબમાં આવશે પાંચમામાં સાધુ એટલે આપેલું વાક્ય છે એ કોના માટેનું છે સાધુ માટેનું છે બરાબર ત્યારબાદ એના પછીનું જોઈએ આપણે he plucked તેને ખેંચ્યો અથવા તો તોડ્યો શું તોડ્યો the first hair એટલે કે પહેલો વાળ તેને તોડ્યો from the સાધુસ બિયર્ડ સાધુની જે દાઢી છે એમાંથી પહેલો વાળ તેને તોડ્યો કોને તેનાલી રમણે તો જવાબમાં આવશે તેનાલી ત્યારબાદ એના પછીનું જોઈએ he came from the himalayas તે હિમાલયમાંથી આવ્યો છે બરાબર છે he came એટલે કે આવ્યા કોમનો ભૂતકાળનો તે હિમાલયમાંથી આવ્યા કોણ હિમાલયમાંથી આવ્યું તો કે સાધુ આવ્યા કોણ આવ્યું હતું સાધુ આપેલું વાક્ય કોના માટેનું છે સાધુ માટેનું છે એટલે કે જેના માટેનું વાક્ય હોય એનું આપણે અહીંયા નામ આવશે ત્યારબાદ આવશે he took away the sack he એટલે કે તેને took away એટલે કે લઈ ગયા કોણ લઈ ગયા the sack એટલે કે કોથરાને કોણ લઈ ગયા હતા ત્યાં જે કોથરો મૂક્યો હતો તેને કોણ લઈ ગયા હતા તો કે સાધુનો આસિસ્ટન્ટ એટલા માટે જવાબમાં આવશે સાધુસ આસિસ્ટન્ટ બરાબર એટલા માટે જવાબમાં આવશે સાધુસ આસિસ્ટન્ટ ત્યારબાદ હવેમાં ક્વેશ્ચન સી છે પ્રશ્નોના જવાબ થી આપણે અત્યારે જોવાના નથી તો આપણે આ વિડિયોની અંદર બે વસ્તુ શીખ્યા એક તો કે ટ્રુ ફોલ્સ એટલે કે આપેલા વિધાનમાં રાઈટ કરવાનું જે વિધાન સાચું હોય એનામાં ટ્રુ અને જે ખોટું હોય એના ઉપર ફોલ્સ ઉપર રાઈટ કરવાનું બરાબર અને ત્યારબાદ કે આપેલું વાક્ય કોના માટેનું છે તે આપણે અત્યારે અહીંયા જોયું થેન્ક યુ વેરી મચ ગાઈઝ